अगाउना लेक्चर में आपणे त्रिकोणनी एकरूपता एना विशे समझ्या हता के त्रिकोण क्यारे एकरूप थाय अने त्रिकोण एकरूप थवा माटे एना कया कया अंगो एकरूप थवा जरूरी छे आ बधी बाबतो आपणे जोई हती। तो आजे आपणे एना आधारे त्रिकोणनी एकरूपता माटेनी केटलीक शरतो जोवानी छे। तो आ शरतो शेना आधारे छे? तो आपणे जोयुं ए प्रमाणे के बे त्रिकोण एकरूप क्यारे थाय, तो कि त्रिकोणना अंगोनी वात करी तो एने त्रण बाजू अने त्रण खूणा होय। आ बे त्रिकोणो एकरूप थवा माटे आ त्रिकोण ए बी सी अने आ त्रिकोણ पी क्यू आर। तो आ बे त्रिकोणો એકરૂપ ક્યારે થાય? તો કે બે ત્રિકોણ હોય એની ત્રણે ત્રણ બાજુઓ અનુરૂપ બાજુઓ સાથે એકરૂપ હોય અથવા તો સમાન માપની હોય, બરાબર। એનો મતલબ કે આ એ બી બાજુ છે તો એને અનુરૂપ જો પી ક્યુ બાજુ હોય તો એ બી અને પી ક્યુના માપ સમાન હોવા જોઈએ, બી સી અને ક્યુ આરના માપ સમાન હોવા જોઈએ, એ સી અને પી આરના માપ સમાન હોવા જોઈએ। આ ત્રણે ત્રણ બાજુઓના માપ તેની અનુરૂપ બાજુઓ સાથે સમાન માપના હોય તથા એના ત્રણે ત્રણ ખૂણા એટલે ખૂણો એ બી અને ખૂણો સી એના પણ ત્રણે ત્રણ અનુરૂપ ખૂણાઓ પી ક્યુ અને આર સાથે સમાન માપના હોય ત્યારે બે ત્રિકોણો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે તેવું કહેવાય, બરાબર। જ્યારે આ ત્રિકોણના બધા અંગો બીજા ત્રિકોણના બધા અંગોના અનુરૂપ જે માપ હોય આની આ બાજુ હોય તો એને અનુરૂપ જે કંઈ બાજુ આવતી હોય એના સાથે સમાન માપ ધરાવતા હોય બાજુઓ અને ખૂણાઓ ત્યારે બંને ત્રિકોણો એકરૂપ થાય, આવું આપણે જોયું। હવે દર વખતે આપણે આ છ છ અંગો સરખા છે એવું બતાવવું જરૂરી નથી કે આ ત્રણે ત્રણ બાજુઓના માપ તેની ત્રણે ત્રણ બાજુઓ સાથે સરખા છે તેમજ ખૂણાઓના માપ પણ તેના ત્રણે ત્રણ ખૂણાઓ સાથે સરખા છે, બરાબર। એવો છ છ અંગો સમાન દર્શાવી પછી બંને ત્રિકોણો એકરૂપ છે એવું દર્શાવી એના કરતાં જો આપણે એની કેટલીક શરતોનો ઉપયોગ કરી અને બધી જ બધા જ અંગોને આપણે ન સરખાવી તેમ છતાં આપણે એવું જાણી શકીએ કે ના બંને ત્રિકોણો એકરૂપ છે તો આપણે એ શરતોનો ઉપયોગ કરવી તો થોડુંક વધુ સરળ રહેશે। તો એના માટે પહેલી શરત આવે છે બા 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 શરત, બરાબર। બા એટલે બાજુ, તો અહીંયા ત્રણ વખત બા 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 એટલે ત્રણ બાજુઓની વાત કરેલી છે। તો એ બા 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 શરત શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો, બાજુ 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 બા 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 એટલે બાજુ 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 શરત, બરાબર। તો ત્રણે ત્રણ બાજુઓની વાત કરી છે તો આપણે એક ત્રિકોણ લઈ લઈએ એ બી સી ત્રિકોણ, એની ત્રણ બાજુઓ એ બી બી સી અને સી એ અને બીજો ત્રિકોણ લઈ પી ક્યુ આર, પી ક્યુ આર એની ત્રણ બાજુ પી ક્યુ ક્યુ આર અને પી આર, બરાબર। તો બા 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 શરત આપણને એવું કહે છે કે ત્રણેય બાજુઓ જે છે એ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓ સાથે જો સમાન માપની હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય। ખાલી ત્રણ જ અંગો સરખા હોય એવું કીધું આપણને કે ત્રણ બાજુઓ જે છે એ પહેલા ત્રિકોણની બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓ સાથે સમાન માપની હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય, ખૂણાઓ વિશે કંઈ વાત જ નથી કરી। તો એનું કારણ શું? તો કે જે કંઈ બાજુઓના માપ સમાન હોય આનું ત્રણ સેન્ટીમીટર માપ હોય આનું ચાર સેન્ટીમીટર માપ હોય અને આનું પાંચ સેન્ટીમીટર માપ હોય એવી રીતે અનુરૂપ ત્રિકોણમાં પણ આનું ત્રણ આનું ચાર અને પાંચ હોય તો આ ત્રણેય બાજુઓના માપ એના અનુરૂપ જે ત્રિકોણ છે એની અનુરૂપ બાજુઓ સાથે ત્રણેય બાજુઓના માપ સમાન છે, આનું ત્રણ તો આનું ત્રણ આનું ચાર તો આનું ચાર આનું પાંચ તો આનું પાંચ, બરાબર। તો આવી રીતે જ્યારે ત્રણેય બાજુઓના માપ સમાન હોય તો એની જે સામસામેના ખૂણા હોય એના માપ પણ સમાન મળે, એટલો મતલબ કે આનું માપ પાંચ છે તો આ બાજુનું માપ આ ખૂણાનું માપ જો એસી હોય તો આ ખૂણાનું માપ પણ તમને એસી જ મળે, આ ખૂણાનું માપ સાઠ હોય તો આ ખૂણાનું માપ પણ તમને સાઠ જ મળે, બરાબર। અને આ ખૂણાનું માપ ચાલીસ હોય તો આ ખૂણાનું માપ તમને આપોઆપ ચાલીસ મળે। એનો મતલબ કે જો બાજુઓના માપ સરખા હોય તો ખૂણાઓના માપ આપોઆપ સરખા જ મળશે, કારણ કે જે બાજુનું માપ હોય એને અનુરૂપ જે ખૂણો હોય એનું જેટલું માપ હોય આમાં પણ એટલું જ માપ મળે,
બરોબર, એટલે માત્ર જો તમને એટલી ખબર હોય કે ત્રણે ત્રણ બાજુઓના માપ અનુરૂપ ત્રિકોણ સાથે એની ત્રણે ત્રણ બાજુઓના માપ સાથે સરખા માપ ધરાવે છે, તો ખૂણાઓના માપ વિશે કંઈ પણ માહિતી ન આપી હોય તો પણ ખૂણાઓના માપ સરખા મળે. બરોબર, એટલે ખૂણાઓના માપ એમાં સરખા છે કે નહીં એવું દર્શાવવું જરૂરી નથી. જો ત્રણ બાજુઓના માપ અનુરૂપ ત્રિકોણ સાથે એની ત્રણ બાજુઓના માપ સમાન મળે તો ખૂણાઓના આપોઆપ મળવાના જ છે, એટલે એ આપણે દર્શાવવું જરૂરી નથી. એટલે એ સમયે એવું કહી શકાય કે બા શરતને આધારે, એટલે કે બાજુ 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 ત્રણેય બાજુઓના માપ અનુરૂપ ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન માપ ધરાવે છે તો બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. બરાબર, ત્યાં આપણે અલગથી ખૂણાઓ સરખા છે એવું દર્શાવવું જરૂરી નહીં. તો આપણી આ પહેલી શરત યાદ રાખી લેવાની, બા શરત, એટલે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપેલા હોય, બીજા ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપેલા હોય તો બે ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓ સરખાવાની જો સમાન માપની મળે તો બે ત્રિકોણો એકરૂપ છે, પછી ખૂણા સરખાવા બેસવાની જરૂર છે નહીં, ખૂણા આપોઆપ સરખા જ થશે. એટલે તો અહીંયા શરત આપણે લખીએ, જો આપેલી સંગતતા માટે, જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ, એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય સાથે સરખી હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. બરોબર, એક ત્રિકોણની ત્રણ બાજુ જે છે બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓ સાથે સરખી હોય અથવા તો સમાન માપની હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. તો આ પહેલી શરત આપણી બા શરત. તો એના આધારે આપણે ઉદાહરણ બે જોવાનું છે. તો એની રકમ જુઓ, તો એમાં બે ત્રિકોણની વાત કરેલી છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે એબી બરાબર 3.5 સેન્ટીમીટર, બીસી બરાબર 7.1 સેન્ટીમીટર અને એસી બરાબર 5 સેન્ટીમીટર આવા માપ આપણને આપેલા છે. ઉદાહરણ બે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે એમાં એબી બરાબર આપેલું છે 3.5 સેન્ટીમીટર, બીસી બરાબર આપેલું છે 7.1 સેન્ટીમીટર અને એસી બરાબર આપેલું છે 5 સેન્ટીમીટર. બીજો ત્રિકોણ પીક્યુઆર આપેલો છે, એમાં પીક્યુ બરાબર 7.1 સેન્ટીમીટર, ક્યુઆર બરાબર 3.5 સેન્ટીમીટર અને પીઆર બરાબર 5 સેન્ટીમીટર. બરોબર, તો ક્યુઆર બરાબર 5 સેન્ટીમીટર હે અને પીઆર બરાબર 3.5 સેન્ટીમીટર. આ રીતના આપણને માપ આપેલા છે. આ બંને ત્રિકોણો એકરૂપ છે કે કેમ તે નક્કી કરો અને જો હોય તો એકરૂપતાનો સંબંધ સંકેતમાં લખો. હવે આ બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ બે એકરૂપ છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. હોય તો એનો જે સંબંધ છે એ આપણે સંકેતમાં લખવાનો છે. તો અહીંયા એબી બરાબર પીઆર બરાબર 3.5 સેન્ટીમીટર, કારણ કે એબી અને પીઆર બેનું માપ કેવું છે, સરખું છે. બીસી બરાબર પીક્યુ બરાબર 7.1 સેન્ટીમીટર અને એસી
बराबर क्यू आर बराबर 5 सेंटीमीटर। तो जुओ तो आ त्रिकोण की त्रण बाजुओ ए बीजा त्रिकोण की त्रण बाजुओ साथ सामन मपनी है, तो आ बने त्रिकोणों कई शरत प्रमाण बा 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 शरत प्रमाण एकरूप त्रिकोणों थाय बा 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 शरत प्रमाण बने त्रिकोणों एकरूप थाय। बराबर बे त्रिकोणों एकरूप थाय अने समानता ना आपणे संबंध लखवी समानता आपणने कई मळशे तो के आमां जुओ तो आना ઉપરથી સ્પષ્ટ આપણે જોઈ શકાય કે બેમાં સામાન્ય બિંદુ કયું છે બી હે અને આમાં બેમાં સામાન્ય બિંદુ પી હે તો બી ને અનુરૂપ કયું આપણને મળશે પી એવી રીતે એ ને અનુરૂપ આર એ ને અનુરૂપ આર અને સી ને અનુરૂપ ક્યુ ક્યુ। બરાબર આ સમાનતા માટે ત્રિકોણ બી એ સી બી એ સી एकरूप त्रिकोण पी आर क्यू थाय। बराबर आ आप संकेत में लिखो बी ए सी त्रिकोण पी आर क्यू बने त्रिकोणों एकरूप त्रिकोणों छे। अहीं आपणो आ उदाहरण नंबर बे पूरु थाय छे। जो तमे कदाच आमां त्रिकोण ए बी सी लखो तो ए ने आगळ लखो तो आमां आर ने आगळ लखवा पड़े तो त्रिकोण ए बी सी संगत एकरूप त्रिकोण आर पी क्यू थे। बराबर एम चाले पण जे अनुरूप बिंदुओं अपने शीरो बिंदुओं मिले ये चेन्ज न थवा जो बदलावा न जो बी ने अनुरूप पी है तो अँ बी ने अनुरूप पी होवु जोईए ए ने अनुरूप आर है तो ए ने अनुरूप आर होवु जोईए तमे अहींया ए ने आगळ लखो तो अहींया आर ने आगळ लखवा पड़े। एवी ज रीते आपणने उदाहरण नंबर 3 आपेलू छे एमां एक आकृति छे अने एना आधारे एक प्रश्न पूछा छे। तो उदाहरण नंबर 3 ये आकृति कंईक आवी छे आपणे दोर नाखी पहेला डी ए बी सी ए बी सी अने डी शू कीधु छे आकृति में ए डी बराबर सी डी और ए बी बराबर सी बी ए डी बराबर सी डी और ए बी बराबर सी बी आपने आपेलू है आकृति में रकम में अपने शू पूछू है त्रिकोण ए बी डी और त्रिकोण सी बी डी में सामन अंगों की त्रण जोड़ लखो तो बे त्रिकोण एक ए बी और डी आ बाजू जो आ भाग बने त्रिकोण ई और बीजो बी सी और डी एट आ बाजू त्रिकोण आ वच्चे जे बी डी रेखा है आ बाजू त्रिकोण और आ बाजू त्रिकोण बे त्रिकोणों में अनुरूप अंगों लखो जे सामन मपना हो तो पेलूँ तो आप लखी सकी तो कि आ त्रिकोण में ए डी जे है एटलूज माप सी डी नू है ए डी बराबर सी डी केम तो कि अँ आपने आपेलू है ऑलरेडी जे आपने माहिती पहले थी आपेली होने पक्ष कहवाय तो पक्ष पर बराबर अथवा तो जो रकम होना पर बीजू तो क्या नीचे नी सी डी सी बी बाजू है सी बी एनु माप ए बी जेटलू है तो ए बी बराबर सी बी तो ये माहिती पण आपने पक्ष पर आपेली है अथवा तो रकम में आपेली है। बराबर हवे त्रीजी तो कि आ बे बाजू आ गई वच्चे बाजू होती तो ये तो बे में सरखी है बी डी तो आम लखी सकते बी डी बराबर बी डी केम तो कि सामान्य बाजू कारण के बे में सरखी हो बाजू है तो बे एक बाजू थी तो यहाँ माप तो सरखा जो तो बी डी बराबर बी डी लखी सकें। बराबर तो अँ आपने पहला प्रश्नों जवाब मिली गया पेलूँ जे आपने पूछू थू के आ बे त्रिकोण ए बी डी और बी सी डी एम एकरूप अंगों लखो तो आप आ एकरूप लखी नाखा। बराबर एकरूप अंगों की अथवा तो सामन अंगों की त्रण जोड़ आप लिखी पीछे आपने बीजू पूछू है त्रिकोण ए बी डी और त्रिकोण सी बी डी एकरूप छे सा माटे अथवा तो सा माटे नहीं तो बीजू जे छे एमां एवुं कीधुं छे आ बे त्रिकोणो एकरूप छे के नहीं तो एनो पण आपणे जवाब आपी दे तो के अहीं त्रिकोण ए बी डी एकरूप त्रिकोण सी बी
डी बे त्रिकोण एक रूप छे शा माटे तो के बा 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 शरत ना आधारे बराबर त्रण एक बाजू होनी अनुरूप बाजूओ साथ सामन मपनी है तो आप दर्शाई दीधु तो बा 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 शरत आधार आ बे त्रिकोणों एकरूप त्रिकोणों थे। अने छेलो प्रश्न खूणा ए बी सी ने बी डी दुभागे छे कारण आपो। खूणों ए बी सी एटले आ ए बी सी आ खूणानी वात छे आ एने आ बी डी दुभागे छे एवुं पूछ्युं छे तो अहींया आपणे खूणा ए बी सी नी वात करवी तो ए बी डी अने सी बी डी आ बे खूणाओ सामन मपना थे कारण के बे त्रिकोणों आपणे एकरूप दर्शाया ए बी डी अने सी बी डी एटले आ त्रिकोण अने आ बाजूनो त्रिकोण बे त्रिकोणों एकरूप दर्शाया। बे त्रिकोणों एकरूप होय तो एनी बधी बाजूओना माप सामन होय बधा खूणाना माप पण सामन होय तो एनो मतलब के आ खूणानुं माप आपणने सामन मळशे आ खूणो अने आ बाजूनो खूणो तो अहीं आपणे एवुं लखी शकीए के अहीं खूणो ए बी डी बराबर खूणो सी बी डी बे खूणा सामन मपना मळे कारण के बाबा बा शरत ने आधार कही दीधु बे त्रिकोणों एकरूप है तो एना बधाय खूणा सामन होय बधाय खूणा एटले अनुरूप खूणा हो तो आ बे बी बे में अनुरूप थशे आमा ए बी डी अने आमा सी बी डी बे अनुरूप खूणाओ थशे तो बेना माप सामन होय हवे बेना माप सामन होय तो द्विभाजक कही शकाय आ बी डी ए द्विभाजक छे माटे बी डी ए द्विभाजक थशे। द्विभाजक एटले शुं सरखा भाग करे तो बे सरखा होय तो ये सरखा भाग कर्या होय एवुं ज कहेवाय ने द्विभाजक थशे आखो खूणो ए बी सी होय एना बे सरखा भाग कर्या एटले बे खूणा मळ्या एक ए बी डी मळ्यो ने एक सी बी डी मळ्यो तो एनो मतलब के द्विभाजक ज थशे बराबर तो अहींया आपणने जवाब मळी जाय छे अने उदाहरण नंबर त्रण पण आपणुं पूरुं थाय छे। तो अहींया आपणे बाबा बा शरत जोई लीधी एमां फरी एक वखत याद करी लेजो बाबा बा शरतमां शुं आपणे समझ्या तो के जो एक त्रिकोणनी त्रण बाजूओना माप बीजा त्रिकोणनी त्रण बाजूओना माप साथे समान मापना आपेला होय बराबर तो बे त्रिकोणों एकरूप त्रिकोणों थाय कारण के जो त्रण बाजूओ समान होय अनुरूप त्रिकोण साथे तो त्रण खूणाओ आपोआप समान ज थशे एटले खूणाओ समान छे के नहीं ए नक्की करवानी जरूर छे नहीं मात्र आपणे कही देवी के त्रण बाजूओ अनुरूप बाजूओ साथे समान मापनी छे तो एनो मतलब के बाबा बा शरत ने आधार बे त्रिकोणों एकरूप थशे। ई समय छ छ अंगों समान मापना छे अनुरूप अंगों साथे ए दर्शावानी जरूर नहीं मात्र त्रण अंगों एटले के त्रणे त्रण बाजूओ अनुरूप बाजूओ साथे समान मापनी छे एवुं दर्शाई दो एटले बे त्रिकोणों एकरूप थई जाय। हवे एवी आपणे बीजी शरत एक जोवानी छे बाखू बा शरत बराबर बीजी शरत छे बाखू बा शरत तो बाखू बा तो बा एटले तो बाजू थाय खू एटले खूणो अने बाजू तो बाजू खूणो बाजू आवी रीते बाजू खूणो बाजू बीजा त्रिकोणनी बाजू खूणो बाजू साथे अनुरूप सरखा मापना होय तो बे त्रिकोणो एकरूप छे एवुं कहेवाय। कई रीते आपणे जोई एक आपणे उदाहरण लई ए बी सी त्रिकोण अने एक त्रिकोण पी क्यू आर बराबर बे त्रिकोण लीधा એમાં જો પેલા આપણે આવે બાજુ આ ક્રમ ન ભૂલાય ધ્યાન રાખવાનું બાજુ ખૂણો બાજુ એટલે એક જ ક્રમમાં આવવા જોઈએ તો કે આ બાજુનું માપ તમને પાંચ આપેલું છે પાંચ સેન્ટીમીટર સામે તમને બીજી કોઈ એક બાજુનું માપ પાંચ સેન્ટીમીટર આપણે આનું જ લઈ લઈએ પાંચ સેન્ટીમીટર આપેલું છે બરાબર આ એક બાજુ થઈ પછી એક ખૂણો આવશે અને પછી જે છેલ્લી બાજુ રહી આપણે આ લઈ લઈએ એસી બાજુ એનું માપ ત્રણ સેન્ટીમીટર આપેલું છે તો એને અનુરૂપ તમને આમાં ત્રણ સેન્ટીમીટર આનું આપેલું છે માપ અને એક ખૂણાનું માપ આપેલું છે એ કયો ખૂણો હોવો જોઈએ તો કે બે બાજુ જે છે બે બાજુ એની વચ્ચે આવેલો ખૂણો એટલે એને શું કહેવાય બે બાજુ અંતર્ગત જે ખૂણો હોય ને
એની વાત છે. તો આ બે બાજુની વાત થતી હોય તો એની વચ્ચેનો ખૂણો ખૂણો સી થશે, ખૂણો બી કે ખૂણો એ નહીં થાય. બરોબર, આ બે બાજુઓના માપ આપ્યા છે તો એ બે બાજુ વચ્ચે ખૂણો સી થાય. એ બે બાજુઓ અંતર્ગત ખૂણો કહેવાય. ખૂણા બી ને આ બે બાજુઓ અંતર્ગત ખૂણો કહેવાય, જેમાં આનું માપ નથી આપ્યું એટલે આપણે એને ધ્યાનમાં લેવાનું થશે નહીં. ખૂણો એ તો એ એ બી અને એ સી આ બે બાજુઓને અંતર્ગત ખૂણો કહેવાય. તો અહીંયા આપણે બે બાજુઓને અંતર્ગત ખૂણાની વાત કરવાની છે. તો આ બે બાજુઓના માપ આપ્યા હોય તો જે ખૂણાનું માપ તમને આપેલું હોય એ કયું હોવું જોઈએ, તો કે એ બે બાજુઓ અંતર્ગત એટલે કે વચ્ચે આવેલો ખૂણો સી એનું માપ તમને 40 આપેલું હોય, તો સામે એવી જ રીતે આ બે બાજુઓ અંતર્ગત ખૂણો કયો થશે, આર થશે, તો એનું માપ જો તમને 40 આપેલું હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. બરોબર, આ બે બાજુઓ અને અંતર્ગત ખૂણો અનુરૂપ ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે સમાન માપના હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય. પછી આના બીજા કોઈ પણ માપ મેળવવાની જરૂર નહીં. આનું કદાચ તમને પછી હાથ આપી દે તો આનું તમને હંમેશા હાથ જ મળશે. આ તમને ખૂણો તમને 80 આપી દીધો હોય તો આ ખૂણાનું માપ તમને 80 જ મળે, અને આનો 70 આપ્યો હોય તો આ ખૂણો તમને 70 જ મળે. પછી મેળવવાની જરૂર નહીં, બે ત્રિકોણો એકરૂપ જ થઈ જાય. પછી ખાસ શું, તો કે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો અનુરૂપ ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે સમાન માપનું હોવું જોઈએ. હવે આવી પરિસ્થિતિ તમને આપેલી હોય તો આ ત્રિકોણ આપ્યો છે તમને, એવો બીજો ત્રિકોણ આપ્યો છે, આનું માપ 7 સેન્ટીમીટર, આનું 7, આનું 5, આનું 5, પછી આનું 20 અંશ માપ, ખૂણાનું માપ 20, આ ખૂણાનું માપ 20, તો બે ત્રિકોણો એકરૂપ થાય કે ન થાય? ન થાય, કારણ કે આમાં 7 અને 5 એ જે બે બાજુઓ છે અને અંતર્ગત ખૂણાનું માપ 20 આપેલું છે, જ્યારે અહીંયા 7 અને 5 એની અંતર્ગત ખૂણાનું નહીં પણ એક બાજુનો ખૂણો છે એનું 20 આપેલું છે. જો આનું તમને 20 આપે તો બે ત્રિકોણો એકરૂપ થાય, બાકી બીજા કોઈ ખૂણાનું 20 આપેલું હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય એવું જરૂરી નથી. બરોબર, તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુ બા શરત. બરોબર, બાજુ ખૂણો બાજુ, એમાં ખૂણો કેવો હોવો જોઈએ, બે બાજુઓને અંતર્ગત ખૂણો હોવો જોઈએ. તો એક ત્રિકોણની બે બાજુઓને અંતર્ગત ખૂણો કોઈ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓને અનુરૂપ અંતર્ગત ખૂણો સાથે સમાન માપ ધરાવતા હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. તો એ કયા કઈ શરત આપણે સમજ્યા ત્યારે, એકરૂપતાની બાખુબા શરત. તો એ શરત આપણે સમજીએ, હવે આપણે એને લખી નાખીએ. જો આપેલ સંગતતા માટે, જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ, એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો, ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. બરોબર, એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો એટલે આપણે જે અંતર્ગત ખૂણાની વાત કરી. બરોબર, એ બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન માપના હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. તો એ સમયે એની ત્રણે ત્રણ બાજુઓ સરખી છે, ત્રણે ત્રણ ખૂણાઓ સરખા છે એવું દર્શાવવાની જરૂર નહીં, માત્ર એના ત્રણ અંગો, પણ કયા, બાજુ ખૂણો બાજુ, આ જ ક્રમમાં હોવા જોઈએ. બરોબર,
પછી બાજુ હોય બીજી બાજુ હોય અને પછીનો ખૂણો હોય તો એ શરત આપણને ચૂકીતી નથી એટલે આપણે જો આ જ ક્રમમાં હોય બા ખૂ બા તો જ એનો ઉપયોગ કરી શકીએ અને બંને ત્રિકોણો એકરૂપ છે તેવું આપણે દર્શાવી શકીએ બરાબર તો અહીંયા આપણી આ બા ખૂ બા શરત પૂરી થાય છે તો એના આધારે બે દાખલાઓ છે ઉદાહરણ ચાર અને ઉદાહરણ પાંચ એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.